પુકાર કરે છે, પતેને હાદ કરે છે. બહુ મજાની એક અમર પ્રેમ કથા હું રે વિજોગણ એની માંડીને વાત કરું. ભાદરના કાંઠે ગર્યું ભાદરું નાનું એવું ગામડું. ગામમાં આહીરોની વસ્તી છે, પણ એમાં એક નાનું એવું સુખી કુટુંબ બાપા. ખેતી વાડી પણ પોતે આબરૂદાર. વસી આહીર નામ છે, એમના ઘરવાળાનું નામ છે રાજીભાઈ. બે માણસની આધેડ ઉંમર. દીકરા દીકરીને જોઈને બે રાજી થાય, પણ નાનપણથી જ એના હક પણ કરી નાખેલા. એટલે વસી ડોહો નાનકડી વહુને રતનને માવતરથી વાર પરબે તેડી આવે. એકવાર આ છોકરાઓ ફળિયામાં રમે છે, બે માણસ એને જોઈને રાજી થાય છે, કઈક વાતું કરે છે. નાનકડી વહુ રતન, અરે એની એકબીજાની માયા તો જોવો. મને તો જોઈને આહુડા આવી જાય છે હો. આયરાણી, અટાણ થી આટલી હરખ કેલી કા થઈ જાશ? આયર, મને તો આપણું બચપણ સાંભળ્યું. હાંભરે હાંભરે, આવું કોને નો હાંભરે? હું મન લાગે તું મના, ને તું મન લાગે મું. લૂણ વળું ભ્યા પાણી, ને પાણી વળું ભ્યા લૂણ. હો બે નિર્દોષ છોકરાઓનો પ્રેમ જોઈ, એનો ભાવ જોઈ માવતર રાજી થાય છે. કેવી નિર્દોષ ભાવના,
નાનકડા ઘર બહુ રમે છે, એને ખબર નથી અમારો સંબંધ થઈ ગયો છે, અમારે સંસાર માંડવાનો છે. પણ એની રમત કેવી છે, ઈશ્વરને ઈર્ષ્યા આવે. એ રતન, આમ જો આ નદી કિનારે હાલ ને, મે તારા હાટુ એક ઘર બાંધ્યું છે. હાલ હાલ આપણે ઘર ઘર રમીએ. તાચી, મારે તો મોટું મચાનું ઘર જોઈએ હો. હાલ જો તે કેવું ઘર બનાવ્યું. હા હાલ હાલ. અરે રાજસિંહ, તને તો સરસ ઘર બનાવતા આવડે છે. હાલ હું રોટલા ઘડું ને તું વાળીએ જા. હા પછી હું તને ભાત દેવા આવું. આપણે બે હાઈરે રોટલા ખાઈ. ભલે. અરે અરે રતન, આમ જો આ પાણીની થપાટે આપણું ઘર વીખી નાખ્યું. કઈ વાંધો નહીં રતન, તને રાજી રાખવા હું બીજું ઘર બાંધી દઈશ હો. અરે રતન, જો આ મારો ઢીંગલો ને આ તારી ઢીંગલી, હાલ આપણે એના લગ્ન કરીએ. હા હો, મારી ઢીંગલી તારી ઘરે સાસરે આવશે. હા પછી તો કાયમ તારા ઢીંગલા આયરે જ રહેશે હો. હા હો, ઈ તારી જેમ આ ગોકુળ આઠમ કરીને વહી નહીં જાય. ડિંગલા ડિંગલી હાઈરે રહેશે, જિંદગી ભર નિરમતુ રમશે. રાજસિંહ, કાલે મારા બાપુ મને તેડી જાયશે. હે, પછી તો હવે આવતા પરબે આપણે મળશું. એ રાજસિંહ, ત્યાં તો તું મોટો મુચ્છડ થઈ ગયો હોઈશ ને. હા હો, કેવો રૂવાબદાર લાગીશ ને. તે તો તું એ જુવાન થઈ ગઈશ, મજાની રૂપ પદમણી લાગીશ. આમ નિર્દોષ બે બાળકો આનંદ કિલોલ કરી રહ્યા છે. પણ રતન વહી જાય પછી રાજસિંહ મૂંઝાય, એને ક્યાંય ગોઠે નહીં. પણ હવે તો એ નાનો બાળક મટી અને મોટો થઈ ગયો છે. પોતાની અહીંયાની વેદના કોઈને વંચાવી શકતો નથી, અને રતન એ પણ નાની મટી અને મોટી થઈ ગઈ છે. પણ કિસ્મત ફરે પલવાર, માન મસ્તાન, માનવ શું કરે, ભાવિ ભૂલાવે ભાનને, બુદ્ધિ વિચારી શું કરે. વિધિના લેખમાં મેઘ કોણ મારી શકે. રાજસિંહ મૂંઝાણો, પોતાની મૂંઝવણ કોને કહે. એકવાર પોતાની બેનને વાત કરે છે. બેન. હા ભાઈ, બોલ. તને આજ શું થઈ ગયું છે મારા ભૈલા? બેન રૂપી, તને મારી માથે ખરેખર હેત છે? હા મારા વીર. તો તું માને અને બાપુને મારી એક વાત કહીશ? પણ શું વાત કરવી છે? બાપુને કહેજે કે ભાઈને પરણવો નથી, ના પાડે છે. ઠાલા મારા વિવાહ કરશોમાં. લે લે, જા જા ડોંગીલા મારા બાંધવા. એવું તે કઈ કહેવાતું હશે? આમ તો તું રતનભાઈ વઈ જાય ત્યારે ભાદરની કોતરુમાં છાનો માનો આંસુડા પાડશો. અરે મારી બેન, તું દાંત કાઢમાં ભલી થઈ મા અને બાપુને કહી આવ કે મારે ભણવું નથી. પણ કઈ કારણ? કારણ કઈ નહીં, બસ મારે ભણવું નથી. પણ રોમા રોમા મારા વીર ભાઈ, તું હું કામ રોવસ? રોમા ભાઈ તને મારા હમ, તારી બેન ના હમ. ખંબા મારા વીર તને જાજે ખંબા, તારા મનમાં હું થાય છે મારા વીર, બોલ તો ખરો. ભાઈ ભાઈ નો કે તો મને મરતી પાડ. બોલ બોલ, હું છે પહેલા તન તન રતનભાઈ ગમતી નથી હે? કે પછી તેનું કઈ હીણું તો નથી હાંભળ્યું ને? કઈક તો કે મારો વીર, કઈક તો કે. રોમા ચાનો રહી જા. રોમા મારા વીર, રોમા ચાનો રહી જા.
રાજસિંહની આંખમાં આહુડા વધ્યા. બેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું. અહીંયા બાપ તો જુવાન દીકરાના વિવાહ કરવાની તૈયારી કરતો હતો, એને જીવનમાં છેલ્લી ને પહેલી વારનો લાવો લેવો હતો, અને જનેતાના હૈયામાં હરખનો કોઈ પાર નહોતો. કારણ કે કાલે દીકરાની જાન જોડવી છે. જનેતાનું હૈયું હરખાય, ઘરના કામકાજ કરે, પણ આ તો માં છે, ઘરના કામકાજ કરતી જાય. ઘણા ટેમે ભગવાને દીકરો દીધો છે ને, એને પરણાવી અને લાવો પૂરો કરીશ. પણ આ તો બેન છે ને, એને એમ થયું હાલ માં ને બાપુને વાત તો કરું. કેવું બેન? બાપુ. હા બેટા. માં, ભાઈ એમ કહે છે કે મારે પરણવું નથી. બાપુ, હા શું કહું છું બાપુ, ભાઈ ના પાડે છે કે મારે પરણવું નથી. માં, ભાઈ તો રોતો હતો. બેટા રાજસિંહ, આયા આવ તો દીકરા. માં. બેટા. બેન આ શું કહે છે? તને ઠેકાણું ન ગમતું હોય તો બીજે હાથ પણ કરી. ના બાપુ, એ કારણ નથી. તે હું કારણ છે દીકરા. જો બેટા, હવે હું માન માન બે પછેડી ફાડી સેટલું જીવવાનો છું બસ. અને આ તારી માં પણ ખૈરું પાન છે દીકરા. આ અમે બે જણાએ ધરતી માથે અવતાર લીધો છે, તો આ પેલો ને સેલો લાવો લેવા દે બેટા. દીકરા, અમારા મોત સુધરી જાય બાપુ. બાપના વેણ સાંભળી અને રાજસિંહ કાંઈ બોલી શક્યો નહીં. બાપનું દયામણું મોઢું જોઈ ઘડી ભર તો પોતાનું દુઃખ ભૂલી ગયો. બસ પછી ત્યાંથી હાલતો થઈ ગયો. મા બાપને એમ થયું કે દીકરો માની ગયો છે, બીજો કોઈ વહેમ આવ્યો નહીં. અને રાજસિંહે કોઈને કીધું પણ નહીં. દલની વાતો દલમાં રહી, સાચી વાતનું કોઈને ઓહાણ આવ્યું નહીં. અને આ બાજુ તો મા બાપે તો દીકરાના લગ્નની તૈયારીઓ કરી ચૂક્યા છે. આંગણે રૂડા ઢોલ સરણાયું વાગ્યા અને લગ્નના ગીત ગવાણા. હે મજાના સાજન માજન, લાડી જાન જોડી અને વસી આહિર દીકરાને પરણાવવા થાય છે બાપા. આમ વાજતે ગાજતે જાન માંડવે આવી. કેવું બને?
અમે નથી પીતા ને તમને પાવો રે જન્મા તમે જલસા કરો હે તમે ફૂલાઈને તમે ફૂલાઈને પદ કે ચડ્યું રે જન્મા તમે જલસા કરો તમે ફૂલાઈને પદ કે ચડ્યું રે જન્મા તમે જલસા કરો તમે જાનડિયું નખ રાળી રે જન્મા તમે જલસા કરો સાસરિયાની વાટે પગલા ગરીબ બુઢો બાપ ધરતી ધ્રુજાવતો રોઈ પીડ્યો ની આંખમાં આહુડાના દોરિયા આવ્યા ને આહુડા નેતરતી આંખે બાપે દીકરીને વિદાય કરી આ બાજુ રતનભાઈ પોતાના ધણીની વાટ જુએ છે રાજસી ધીરે ધીરે મેળીના પગથિયા ચડે છે જો વિધિના લેખ કેવા છે ને કેવું બને છે આજે મેળાપની મીઠી સુહાગ રાત છે રતનભાઈના હૈયામાં આશાના કયાય કોરતા બંધાણા છે પોતે રૂપે આખી નીતરતી આવે છે 18 વર્ષની નવ યૌવના જાણે સ્વર્ગમાંથી કોઈ અપસરા ઉતરી હોય એવું એનું રૂપ છે બસ ધણીની વાટ જોતા વિચારના વમળે સડી હમણાં આયર આવશે ને અમારા ઓરતા પૂરા થશે આ માતાજીની કેવી અસીમ કૃપા કે જેની હારે જીવનનું સપણ કર્યું અરે જેને મન ભરીને પ્રીત કરી અરે એ જ મારો બાળપણનો ભેરો ને એ જ આજ મારા જીવનનો આધાર બન્યો આજ તો મારા જેવો ભાગશાળી બીજું કોઈ નહીં અરે ગોરમાને મન દઈને પૂજે અને પરભાનું જેણે ભાથું મારે બાંધ્યું હોય ને એ અસ્ત્રી જાતને આવું રૂડું ખોરડું ને આવું પ્રેમાળ ધણી મળે હે ભગવાન બસ હવે તો જીવનભર હારે રહેવાનું ને આખા એક ખોરડાને સુખ આપી શકું
એવા આશીષ આપજે, એવું હેત અમ પર વરસાવજે ભગવાન, એવું હેત વરસાવજે. અરે મારા ઠાકર, આ રતનની હાયરે પ્રીત તો હૃદયના ઊંડાણ થઈ કીધી, પણ હું એના જીવતરને છેદ કરી રહ્યો છું. અરે હું ન માવતરને સમજાવી શકું કે ન કોઈ પાસે મન ખાલી કર્યું. માવતરની મીઠી નજર ને ઘડપણ ને કોરે હું કઈ સમજાવી શકું નહીં. હું કેમ કરીને આ સુહાગના ઓરડે પગ મૂકું? હું કેમ કરીને મારી રતનના કોડ ભાંગી શકીશ? હે ભગવાન, મને શક્તિ દે, હું પેટ છૂટી રતનને કહી દઉં. ભગવાન, લુગડાનું માણસ હું શું કહું, કેમ કરીને કહું? પણ સાચી વાત તો આજ તમને ન કરું તો હું ઈશ્વરનો ગુનેગાર કેવા? પુરુષમાં નથી રતન, હું નહી પુરુષમાં ને નહી સ્ત્રીમાં, એવો અભાગ્યો જીવ છું. હું પાવૈયાનું શાપિત શરીર જીવું છું. રતન, રતન, મેં મારા મા બાપને ઘણું સમજાવ્યા, પણ એ મારું માયના નહીં, ને એને મારા લગ્ન નક્કી કરી નાખ્યા. મને માફ કરી દેજે રતન, મને માફ કરી દેજો, હું તારો ગુનેગાર છું.
મેં તારું જીવન રોડી નાખ્યું, તારા સુહાગ ભરી સેજના જુવાન અરમાનોને કચડી નાખ્યા. મને માફ કરી દે, મને માફ કરી દે. હાયર, જેવી ધણીની મરજી, એમાં શું થઈ ગયું? હાયર, છાનારો આ આપણી તો બાળપણની પ્રીતને ફેરું બંધી. અરે બાળપણની નિર્દોષ પ્રીતમાં ક્યાં સ્ત્રી પુરુષના સંબંધ હોય? હે તો બે નિર્દોષ હૃદયનો પ્રેમ. હા, આપણી તો હે જન્મો જન્મની શરીરથી પર એવી હાચા દિલની પ્રીતને નિભાવી જાય, એકબીજાની ઓથે જીવી જાશું. રાજી યાર, આપણે જીવી જાશું. હાય રાણી, હું તમારું જીવતર નહીં બગડવા દઉં. તમારા ભાઈ દશયાનું આણું તેડવા આવે ત્યાં લગ્ન તમે અહીં ખુશીથી રોકાવ, પછી તમે તમારા માવતર વયા જાજો. એટલે ને ત્યાં સાચી વાત કહી દેજો. હવે ઘોર અપરાધ નથી કરવો. હાય રાણી, તમે મુક્ત છો. તમે બીજા લગ્ન કરી સુખી થાજો. વિધાતાએ મને આપેલ શાપના ભાગીદાર હું તમને નહીં કરું. બસ, ભાઈકમાં હતું એ થઈ ગયું, ભાઈકને ભોગવી લીધું. એ તો મિથ્યા થતું નથી આય રાણી, પણ હવે હવે નહીં. અરે આયર, આમ શીત બોલો છો? નહીં નહીં, આપણી તો ભવો ભવની પ્રી. આય રાણી, અરે એમાં શું થઈ ગયું? અરે આયર, આ ખોરડાની આવરું ઢાંકવા તો હું આવી છું, આ ખોરડાને ઉઘાડું પાડું. ના આયર, ના. વિધાતાએ જે ભાગમાં લખ્યું એ લખ્યું હશે. આપણે કોઈ દૈવીય શક્તિનો અજાણતા અપરાધ કર્યો હશે તો આપણા પાછલા કર્મ ભોગવી લઈશું, પણ સુખે દુખે ભેળા રહીશું આયર. અરે ભેળા રહીને માવતરની સેવા કરશું ને ભગવાનનું ભજન કરશું. અરે આ જિંદગી તો આમ નીકળી જશે આયર, એમાં મૂંઝાઈ હું જાઉં છું. ના ના આયરાણી, તમને હું મારી પ્રીતના બંધનમાંથી મુક્ત કરું છું. તમે તમારું જીવતર સુધારો ને સુખી થાઓ. અરે આયર, એમાં મારું જીવતર સુધરશે નહીં, બગડશે આયર. ના આયરાણી, ના. આયર, હું તો તમારા સુખે સુખી ને તમારા દુખે દુખી. આયરાણી, કહું છું હવે બીજી વાતો બેલી દો. પેળા રહીને જીવશું, જિંદગી ભરના બીજો કરતા તો જુવાનનો તાપ ચીરવી જાઓ સારો. આયર, મારો આત્મા તો ક્યારનો તમારો થઈ ગયો છે. હાય રાણી, બસ આયર, હવે મારે બીજું કાંઈ નથી સાંભળવું. આવી વિખૂટા પડવાની વાત તો કરતા જ નહીં. આમ કરી રતનબાઈએ ધણીનું માથું ખોળામાં લીધું, પણ એને નીંદર ક્યાંથી આવે? ખારા હમદરમાં મીઠી એક વીરડી એમાંથી એને ખારી હેરું આવ્યું હો. આવી તો નવ નવ રાતું નીકળી ગઈ બાપા. રાજસી હવારના પોરમાં પ્રભાતના કાણે પોતાના ખેતર ગયો. ખબર છે આજ તો એનો ભાઈ તેડવા આવશે.
પોતાનું ચિત કઈ લાગતું નથી. ખેતરના હેઠે એક ઝાડવાના હેઠે બેઠો કેવા વિચાર આવ્યા. બસ આજ તો આયરાણીને ભાયું તેડવા આવે એટલે આયરાણીને સમજાવી મનાવીને કાયમની રજા આપી. અરે આવો રૂપાળો જુવાન દેહ ને આવો ઉજળો આત્મા અને આયરના ખોરડાને મુઠ્ઠી ઉછેરું બનાવે એવા એના સંસ્કાર, મારાથી આવી પવિત્ર સ્ત્રીનું જીવતર ઝેર ન કરાય. અને ક્યાં લગણ, અત્યારે તો ઘડીક પ્રીતનું જનુન હોય તઈ આવા પચાર આવે, પણ આમ કંઈ જીવતર નાનું નથી પડ્યું કે ઠાલા માણસ હાયરે વયું જાય. આજે રાતે તો કહી જ દઉં. પણ હવે સાંજ ઢળવા આવી છે, આયલ હટ ગાડું જોડીને જાઓ, ઘરે કદાચ એનો ભાઈ આવી ગયો છે. આવ્યો હોંક ગાડું જોડીને ઘરે આવ્યો અને ફળિયામાં પગ મૂક્યો તો ખબર પડી રતનભાઈ ભાઈ આવ્યો છે, આરે પીરની કોક દીકરી પણ આવી છે. બસ આજની રાતે તો આયરાણીને હું સમજાવી જ દઉં. અને પછી રાતે કેવું બન્યું? રતનભાઈ સુખેથી માવતર જાઓ, હું તમને રજા આપું છું. હું રાજી ખુશીથી કહું છું કે તમે તમારો માર્ગ કરી લ્યો, આપણો સંગાથ બસ આટલો જ હશે. અરે આ કઈ બાળપણના ઢીંગલા ઢીંગલીની રમતું થોડી છે, આ તો જિંદગી છે, જિંદગી. હા હું એ જ કહું છું, તમે કા ન સમજો, આ કઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે, હા તો જિંદગી ભરનો સાથ છે. અરે આયર આ તો આત્માની પ્રીત છે, ઇને વળી દેહ હાયરે હું સંબંધ હોય. હાય રાણી જીદ કરો, માં કહું છું માની જાઓ, આ જિંદગીનો સૂરજ ઉગ્યો ઇને આથમતા વાર લાગશે, એ કાંઈ ઘડીકમાં પૂરો ન થાય. અરે તમારું જીવતર ઝેર કરું તો મારો ઠાકરો મને માફ ન કરે. હાય રાણી કાલે તમે તમારા માવતર જાઓ ને પછી તમારે બીજા લગ્ન કરી સુખી થાવ. આયર આ શું બોલો છો, મેં તો તમારી ચુંદડી ઓઢી છે, હવે બીજી શે ઓઢાય, મારું જીવતર, અરે મારું કુળ લાજે. આયર આમ ધક્કો દઈને શું કામ કાઢો છો? હાયરાણી મારે નથી જવું, હું તો તમારી હાયરે જ રહીશ. આયર બસ, આયર બસ, બહુ થયું, મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. હાય રાણી, આમ હાય રાણી આયરના મનની વાતને પામી ગઈ, એને નક્કી થઈ ગયું, આયર મને પાછા આણું તેડવા નહીં આવે તો મારું જીવતર બગડી જશે. અરે જિંદગી ભરનો યોગ કેમ ખમાશે? ના ના, માવતર નથી જવું. મનમાં મનસુબો નક્કી કરી એ અધિરાતે આયરાણી ઉઠી હો, ઓહરીમાં આવે છે ભાઈની હારે આવેલી જે પિયરની દીકરી છે એને ઉઠાડી. બેન ઉઠતો, બેન, બેના મારે કાલે માવતર નથી આવું. અરે બેન એમ કેમ બને, અમે તો તને તેડવા આવ્યા છીએ. હા હું એ જાણું છું બેન, પણ બસ તું ભાઈને એટલું કહેજે કે બેનને અટાણે તેડી જાશો તો બેનનું હારું નહીં થાય, બેનનો ભાવ બગડશે ને જીવતર ઝેર થશે. એના કરતા ભાઈને કહી તમે કંઈક બાનું કરીને વયા જાઓ, જે મારા જીવને દરપત થશે તે હું કેણ મોકલીશ. બસ બે ભાઈને એટલું સમજાવજો ને તમે વેલાસર ગામ પાછા વયા જાઓ. ભલે બે તમે જેમ કયો એમ. પછી તો હવારનું ટાણું થયું અને આ દીકરીએ ભાઈને વાત કરી કે બેને આવું કીધું છે, એને જો તેડીને જાઉં ને તો એનું હારું નહીં થાય. ભાઈને એમ થયું કે બેનના ઘરમાં કદાચ કાંઈક કલેશ થાય, એના કરતા કાંઈક હવે હાલ એટલો ઉપાય કરું. એટલે બેનના હારાની પાસે આવ્યો અને
કેવું બાનું કાઢ્યું કે હતા, આ તો કમૂરતા હાલે છે અને મારી બેન ને મારે ભૂલથી આનું તેડવા અવાઈ ગયું, હવે કોઈ હારા વારે શુભ સોગડીએ આવી આ તો મને રજા દો, માફ કરજો. પણ આવું સાંભળતા તો વસી ડોહો જગ જીતી ગયા હો. બોલે બાપા કાંઈ વાંધો નહીં, બસ વસી આહી ની રજા લઈ અને ભાઈ ગાડું લઈ અને પોતાના ગામ તરફ રવાના થઈ ગયો. આ બાજુ ઘરમાં આનંદ આનંદ સવાઈ ગયો. જોતું તું વૈદે કીધું બેન રૂપી પણ રાજી થઈ આમ હોવ સુખના દિવસો વિતાવે છે. એક દિવારના તાણું છે માવતર હામી ઓહરીએ બેઠા બેઠા પોતાના દીકરાની વહુને કામ કરતી હરતી ફરતી જોતા રાજી થાય છે. હવારમાં પરોઢીએ વેલા ઉઠીને રતનબાઈ ભાસીદું કરીને ફળિયાને ફૂલ જેવું બનાવે પાણી જાય. આવું જોઈને મા બાપને કઈ ઓહાણા આવતું નથી, બસ એ તો રાજી થાય છે. ડોહી ડોહી આનંદથી કઈક વાતું કરે છે. આયરાણી, હવે તો બસ જો આ દીકરી રૂપીને સારું ઠેકાણું મળી જાય તો એને લગ્ન કરી નાખી. ઈ હું બોલા, એની ફિકર આપણે હવે શું કરવાની છે હે? એનો ભાઈ છે ને, એને બેનને લાડે કોડે પરણાવશે, એની ચિંતા આપણે શું કામ કરીએ? મને ઊંડે ઊંડે થયે રાખે છે કે દીકરો પોતાના સુખમાં ક્યાંક બેનનું હેત તો નહીં ભૂલી જાય ને. આયર, આપણી વહુ કેવી ડાહી છે, હા હો ખાનદાન છે, ઈ ક્યાં ભૂલવા દે એમ છે. રૂપી તો એને બહુ વાલી છે હો. ઈ તો બધુંય બરાબર છે, પણ તોય હજી એક અબડખા બાકી રહી જાય છે હો. હજી વળી હું અબડખા છે? આ વહુનો ખોળો હજી સુધી ખાલી છે ઈ મને ગમતો નથી. હૈરાણી, કાલુ કાલુ બોલતું હોય, ખોળો ખૂનતું હોય, એવું જાયતે હાલતું સાલતું રમકડું ભગવાન આપે એટલે બસ બસ, આવા થોડા દી જોઈને જાય તો જીવને સદગતિ થાય. આપશે આયર, આપશે મારો વાલો ઈ આપશે, પરમાત્મા બહુ દયાળુ છે. હા હો, થોડાક મહિના વીત્યા, વસી ડોહો ગુજરી ગયા. પાછળ રાજીબાઈ જાજુ જીવી ન શક્યા, રાજસી મા બાપ વગર નો થયો. પણ મનમાં એમ થયું કે હવે મારો કેળો મોકળો થઈ ગયો, મારો માર્ગ થઈ ગયો. બેન ને તો બેન ના ભાઈ. પણ એક વાર રાતે રાજસી રતન ને કઈક કહે છે, સમજાવે છે, મનાવે છે. હે આયરાણી, તને સાસરે આવે ઘણો સમય થઈ ગયો, તું તારા પિયર નથી ગઈ, તારા માવતર બિચારા વાટ જોતા હશે, એનો શું વાંક છે? માવતરે કાંટો દઈ આવને. આયર, તમે મને ભોળવો છો? મારે નથી જવું. એમ કર માં આયરાણી, મારી માથે વહેમ શું કામ રાખે છે? લે હું એ ભેળો આવતો. તમે ભેળા હાલો તો આપણે બે જાય, પણ જો આયર હું એકલી નહીં જાઉં. હાલો પિયરિયાની વાત.
રતનબાઈ પોતાના માવતરીને ઘરે આવી છે. હરખનો પાર નથી. ગામની ઊભી બજારેથી વેલડું હાલ્યું લાય છે. આમ કરતા કરતા તો બે ઘરે આવ્યા છે. રાજસિંહને સસરાના ઘરે પૂરું સન્માન મળ્યું. પોતે જમાય છે. ખૂબ આગતા સ્વાગતા કરે. પછી તો હાંજ પડી. ફળિયામાં હોવા માટે ખાટલા ઢાળી દીધા. માથે ધડકિયું નાખી દીધી છે. પાથરી દીધી છે. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. રતનબાઈ પણ પોતાની માની પાસે ઓરડામાં હોતી છે. અહીંયા મામો ભાણેશ ફળિયામાં મીઠી વાતો કરે છે. યો ભાણેશ, હવે તો મદ્રાસ થી બાપા આરામ કરો, થાકી ગયા છો. મામા, મામા મારે તમને કઈક કહેવું છે. બોલો ભાણેશ, બોલો, શું વાત છે? આમ આટલા બધા મૂંઝાઈ કેમ ગયા? શું છે? મામા, મારે નગરમાં જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. ભાણેશ, શું વાત કરો છો? હા મામા, હું રાજી ખુશીથી તમારી દીકરીને છૂટી કરું છું, તમને સોંપું છું. મેં મહાપાપ કર્યું છે મામા, મારો અપરાધ ક્ષમા કરજો. હવે બીજું કોઈ સારું ઠેકાણું જોઈ રતનના વિવાહ કરી દેજો મામા. મને માફ કરજો, મને માફ કરજો. હે કાળિયા ઠાકર, ભલે ભણેશ, તમારી વાત તો સાચી છે. જાઓ 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 ભણેશ, નગરમાં જઈને તમારા કર્મ ધો. એ વિના ભૂંડા અવતારનો આરો નહીં. બાપા જાઓ. હા મામા, મારે જે હોય એ તમને હાસે હાસુ કહી દેવું જોઈએ. મને માફ કરજો, મને માફ કરજો. ભણેશ, હશે ભણેશ, જેવા વિધાતાના લેખ. માફ કરજો મામા. હશે ભણેશ. આ મધરાતે વાતું થઈ. બસ ઈ જ રાતે ગાડું જોડીને ત્યાંથી નીકળી ગયો. પણ ક્યાં બાપા, નગરમાં જઈ અને પાવિયાના મઠમાં બેહવું છે. રાજસિંહના હારાએ માંડીને વાત કરી કે રાતે ભાણેશે મને આવો ખુલાસો કર્યો છે. બિના આમ બની છે ને આવું સાંભળતા તો રતનબાઈના કાળજાની માલપા ઝેર રેડાણું. અરે રે, મારો સંસાર ખારો ઝેર થઈ ગયો. મારી દુનિયા ઉજળી ગઈ, ગાંડી બની, બાવરી બની, વિજોગણ બની, અને મુઠ્ઠીઓ વાળી ડોટ દીધી વન વગડે હો પોકાર કરે છે. અરે રે આયર, તમે મને બોળીને બુલવાડીને હાલતા થઈ ગયા. મને સૂતી મેલીને છાનામાં ના છેતરી ગયા. આયર તમારી વાતમાં બોળવાઈ ને પિયર માં આવી ગઈ. પિયર માં હું કોને કહું મારા હૃદયની વેદના? કેમ કરીને મારા માવતરને સમજાવું કે મારું જીવતર તો રાજી આયરમાં છે? હું તમારી વિજોગણ, તમારા વિના વલવલું છું. વેરાન વગડા જેવા જીવતરને ક્યાં લઈ જવાય? ક્યાં ગોતું તમને? તમે મારો બાળો પીકી નાખ્યો. રાય રાય પાડ દે છે.
આમ રતનબાઈ રાજસિંહની પાછળ ઘૂરે છે, પણ હવે તો દિવસો ગયા એટલે માવતર અને કુટુંબીઓ કહે છે કે બેટા હવે આમ ક્યાં લગી બેહી રહે, આમ થોડી જિંદગી જાહે. લોક મરજાદ રતનબાઈ મૂકી શકી નહીં, કાંઈ કહી શકી નહીં. અને બને છે એવું બાજુના ગામમાંથી એક આબરૂદાર આહિરનું માગું આવે છે, પોતે ઘરભંગ થયા છે પણ આબરૂદાર છે, સુખી છે. એનું માગું આવ્યું આવો લાગ જોઈ અને માવતરે તો રતનબાઈને હા હરે વળાવી દીધી નવા ધણીની હારે. રતનબાઈ હા હરે આવી પણ એનું અંતર વલોવાઈ ગયું. ઓરડાની ચાર દિવાલ સિવાય એની ફરિયાદ કોઈ સાંભળી શકે નવો પરિણ્યો એના અંતરમાં તો કયેક ઓરતા છે, પોતાની પરિણેતરની પાસે ઓરડામાં આવે છે. પણ રતનબાઈને જાણે એમાં કાંઈ રસ નથી. પોતાનો પિયુ મનાવે છે પણ રતનબાઈએ પોતાના હૈયામાં હતી હા હરે આવ્યા પછી કરી. રતનબાઈ પોતાના ધણીને કહે છે માફ કરજો, મારા મા બાપના વેણને હું વાઢી શકી નહીં, પણ મારે 6 મહિનાના વ્રત છે, મારી થોડીક એબ જાળવજો, પણ આ તો ખાનદાન આહી. ભલે રતનબાઈ, હું એ જોગમાયા શક્તિનો ઉપાસક છું, ભગવાને ખૂબ ખેતીવાડી આપી છે, સુખી છું ને ખાનદાન મા બાપનું સંતાન છું. તમ તમારે આનંદથી દિવસો વિતાવજો, કોઈ ચિંતા કરશો નહીં, એને હારે રહીને માતાજીના ભજન કરશો બસ. ધન્ય છે આહિર, ધન્ય છે તમારી જનતાને. અને આમ સુહાગ રાતના સપનાને દિલમાં દફનાવીને એ ખાનદાન આહિરે પોતાની પથારી આયરાણીથી અલગ કરી હો. અને આ બાજુ વિજોગણ આયરાણીએ પણ ખાનદાન અને ત્યાગી આયર બંદાનો બલિદાન અને ત્યાગની કદર કરતી કરતી પોતાની અલગ પથારીએ પોતે લંબાવ્યું છે. બંનેની ત્યાગ ભાવના કેવી છે કુદરતને પણ જાણે કરુણા ઉપજે એવો પ્રસંગ સર્જાણો છે. બે નિર્દોષ હૈયાર છે, આહિરને તો ઊંઘ આવી ગઈ છે, જાણે કાંઈ બન્યું નથી. આયરાણીએ વિચાર કરતા કરતા પોતે સુખની નીંદર મારી રહી છે, પણ હવે તો હવાડ પરવાનું ટાણું થયું છે. આહિરની ઊંઘ ઉડ્યો પણ જાણે કાંઈ બન્યું નથી, કોઈ હૈયામાં દુઃખ નથી. પણ હવે તો ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા, જીવન મરણ લગ માન રાખજે કશ્યપ રાવું. તો પછી તો હવાર પડ્યો, પવિત્ર આહિર હાથે લઈને ખેતરે ગયો. બપોર ટાણું થયું એટલે રતનબાઈ માથા ઉપર ભાત લઈને ખેતર ભાત જાય છે, પણ ખેતરને ઉભે હેઠે હાલી આવે છે. ત્યાં તો દૂરથી એક પાવિયાનું ટોળું તાવટા વગાડતું હાલ્યું આવે છે. એને જોતા રતનબાઈને વીતેલી રાજસિંહની યાદ આવી. ટોળું તો તાળીઓ પાડતું પાડતું પોતાની પાસેથી નીકળી ગયું. રતનબાઈના પગ થંભી ગયા. આગે જોયું તો એક જુવાન હાલ્યો આવે છે, પણ ધીરે ધીરે જુવાન જેવો નજીક આવ્યો તા તો રતનબાઈએ ઓળખ્યો. બસ આમ જ કરું તું. રતનભાઈ તું સુખી તો છે ને? હું તો તમારી પાસે સુખી જ હતી, મને અબળાને શુકા તરછોડી તો હું તારો બહુ બગાડું. હવે હવે બગાડવામાં બીજું બાકી શું રહ્યું છે? મને ફફડતી મૂકીને હાલતા થઈ ગયા.
એમાં મારો શું હક હતો? કાંઈ નહીં રતન, કાંઈ નહીં. જેવા વિધિના લેખ ભાત દેવા જા છો, તારું ખેતર ક્યાં છે? હા, જ મારું ખેતર છે. તો તો હામે હાથી આંકી છે એ જ તારો ધણી છે? હવે તો એમ જ માનો. રતનભાઈ, સમજો, તારો ધણી આપણી હામું જઈ રહ્યો છે. જા જા, ઝટ જા. એ તને કઈ કહેશે તો, ખીજાશે તો. હવે તમને શું કહેવું, પણ તમે મારો બહુ બગાડ્યો. મેં તમને ઘણું કીધું હતું કે સાથે રહીને હરિભજન કરશું. રતનભાઈ, રતનભાઈ, હવે થવાનું હતું એ થઈ ગયું છે. હું કરું, મને માફ કરજે, મને માફ કરજે. લે લે, હવે રામ 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 રાજી, રામ રામ રાજી. હવે રામ, મારું એક વેળ રાખીશ. બોલ બોલ રતન. મારા હાથના કડેલા રોટલા તમે એક ટંક જમીને પછી જાઓ, મારા જીવતરને ટાઢક વળશે. રતન રતન, તું ગાંડી થઈ ગઈ છે કે શું? હું તારા ઘરે કેમ જમવા આવું? મારા મઠના પાવીમાં કોઈ રોકાય નહીં, અને મારે પણ એની હારે હાલી નીકળવું પડે. માટે મારો માર્ગ મેલી દે, મારો માર્ગ મેલી દે રતન. ના ના ના, ગમે તેમ થાય, પણ મારું આટલું વેણ રાખો. ફરીને મારે તમને ક્યાં કેવા આવવાનું છે? તો ભલે, પણ પણ તારો ધણી કહેશે તો જ મારાથી અવાશે. ખેતરના શેઢે આવી વાતો થઈ. રતનભાઈ લખમસિંહની પાસે આવી અને પોતાના ધણીએ પૂછ્યું, કાં રતનભાઈ, કોની હારે વાતો કરતા હતા? હે, અરે અરે અરે, પણ કેમ રોવે છે તું? મારું હેત હજી એના ઉપર એટલું જ છે. મારે એનાથી જુદું નહોતું પડવું, પણ મને સુતી મેલી એકલો છાનો માનો હાલ તો થઈ ગયો. વ્રત લીધા છે આને માટે જ. મારી જૂની માયા મેલાતી નથી, મને કઈ ભૂલાતું નથી. અરે ગાંડી, એમાં રોઈ પડી? હે, છાની રહી જા, છાની રહી જા. હાલ હાલ, આપણે ગામમાં જાય હાલ. મારે તમને એ જ કેવું છે. હા હા, હાલ હાલ, લે હાલ ગામમાં, હાલ હાલ હાલ. રતનબાઈનું મન રાજી રાખવા હારું લખમસિંહ આયર ગામના ચોરે આવ્યા અને રાજસિંહને રોટલા ખાવાનું આમંત્રણ દીધું, પોતાના ફળીએ લાવ્યા. સંધ્યા ઢળી ગઈ છે, ફળિયાની માલપા માતાજીની દેરી છે. લખમસિંહ માતાજીનો ઉપાસક છે, પોતે ભૂવો છે. પવિત્ર આહિરે ધૂપિયું તૈયાર કર્યું, જોગમાયાની દેરી પાસે આવ્યો. પ્રાર્થના હું ચાલુ કરી, જાય 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 વિંધ્યાચલ રાની, આદ શક્તિ જાય વિદિત ભવાની, સિંહવાહિની જય જગ માતા, જાય 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 ત્રિભુવંશ દાતા, કષ્ટ નિવાર જય જગ દેવ, જય 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 અસુરાસુર દેવી. જ્યાં પ્રાર્થનાઓ થઈને તા તો લખમસિંહ આહિરના ખોળિયામાં દેવીનો અવતાર આવ્યો. ખમા ખમા ખમા,
જય માતાજી, જય માતાજી. અરે આય, દોડ દોડ, માતાજીના પગમાં પડી જાવ. આય દોડ. હા હા, માતાજીના પગમાં પડું. હા હા હા, માતાજીના પગે પડું. હે માં, મારી મારી પર દયા કરો. મારી 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 પર દયા કરો. મારી તારો જરૂરા પર દયા કર. મારી દયા કર. મારી મારી દયા કર. તને સોરું છું. તને ઘણી ખમા બધે. જા બાપ, બાપ આમાં વસન છે. જા ખમા. મારી ખમા. જય માતાજી. ખમા. જય માતાજી. ખમા. મારી ખમા. ખમા. ખાલી ખોળિયામાં જાણે પ્રાણ આવ્યા. અહિયાને શાંતિ ઓળી ગઈ. લખમસિંહ ને માતાજી નો આવેશ પૂરો થયો. કેવું બન્યું? જા ભાઈ, સુખી થાવ. કઈ થાય છે? શું કહું ભાઈ, તમે મારા જીવન દાતા. મારી ઉપર માતાજીની મહેર થઈ ગઈ. તમે મને નવો અવતાર દીધો. વાહ, મારો મનખા જન્મ સુધરી ગયો. હું તરી ગયો. હું પુરુષમાં આવી ગયો. રતનભાઈ, તું મારા ગુના માફ કરજે. એવું બોલો બા. અને રાજસી, રતનભાઈ પગથી માથા સુધી પવિત્ર છે. આ તારો ધણી હાંસો છે. તમે બે જણા હવે સુખેથી તમારા ઘેરે જાઓ. માતાજી તમારો સંસાર સુખી રાખે. લખમસિંહ ભાઈ, ભાઈ માયા ચામડીના જોડા સિવરાવીને તમારા પગમાં પહેરાવું તોય તમારા ઉપકારનો બદલો દેવાય એમ નથી. ના ભાઈ, ના, એવું ના બોલો. એક કામ કરો ભાઈ, તમે મારી ભેડા મારા ઘરે હાલો, તો જ હું જાઉં. ભલે ભલે, હું તમારી ભેડો આવું. બસ હવે તો રાજી ને. હા ભાઈ, હા, તમે તો મને રાજી કરવાને બદલે મારી દુનિયા મને પાછી સોંપી દીધી. હા ભાઈ. આમ પછી ત્રણેય રાજસિંહને ગામ આવ્યા. સગાવાલા પણ એને જોઈને રાજી થયા. બેન રૂપીના હરખનો કોઈ પાર નથી. બસ કુટુંબની ને સગાવાલાની બધાની સલાહ લઈ અને રાજસિંહે બેન રૂપીને લખમસિંહ વેરે દીધી. હે આહિર, તમારા ઉપકારનો બદલો દેવાય એમ નથી. બેન રૂપીને લખમસિંહ આયર આયરે વળાવી હારે. પછી તો રતનભાઈ અને રાજસિંહ એન મજાનો સુખી સંસાર જીવે છે. વિજોગણ મટી અને સોહાગણ થઈ ગઈ છે અને પોતાનો સંસાર જીવે છે. મારા રસિયા, સોહાગે મને પ્રીતના બાણ
માણે કડલા તારી કાંબિયું લે રે જાય હો તારી કાંબિયું લે રે જાય હો મોરી ગોરી ગોરા દે મન પ્રીત ના બાણ વાગ્યા મારા સાહેબા સોહાગે મન પ્રીત ના બાણ વાગ્યા મોરી ગોરી ગોરા દે મન પ્રેમ ના